નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ચેનલમાં. નિકુંજ પણ આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મત ખેંચવા માટે આપી આ મોટી લાલત. અત્યારે જુઓ મિત્રો વિડીયો, તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે, પેન્શન બાબતે, ડી હાઇક બાબતે હરેક માહિતી પહોંચાડવામાં આવે છે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. સરસ સાથે મિત્રો આગળની બાબતે તમને શિક્ષણ જગતની હરેક પરિપત્ર, પગાર બાબતે, જ્ઞાન સહાય બાબતે, શિક્ષણ સહાયક બાબતે હરેક માહિતી તમને આ ચેનલ પર વાત કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તો ચાલો દર મિત્રો વિડીયો શરૂઆત કરી છે. તમે જોઈ શકો છો મિત્રો કે પેન્શનરો અને સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર 33મી સ્કૂવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જે 22 ફેબ્રુઆરી 2024 યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. 3 એપ્રિલ 2024 બેઠકમાં જાહેર કરવામાં આવ્યા હતા. પેન્શન વર્ષમાં એક વખત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળશે. આરોગ્ય તપાસ સીજીએસ હોસ્પિટલ અથવા સીજીએચએસ પેનલવાળી ખાનગી હોસ્પિટલ કરાવી શકાશે. પેન્શન સીજીએસએસ વેલનેસ સેન્ટરમાં સીએમઓ પાસેથી રેફરલ લેવું પડશે. 65 વર્ષની વધારાની પેન્શન, 65 વર્ષની ઉંમર પછી પેન્શન 5000 વધારો મળશે. દર 5 વર્ષે 5% વધારો આપવામાં આવશે. એટલે 70-10%, 75-15%, 80-20% વધારો મળશે. એફએમાં પણ વધારો કરવામાં આવશે. નોન સીજીએચએસ વિસ્તારમાં રહેતા પેન્શનો માટે એફએમએ 1000થી વધારે તૈયાર કરવામાં આવશે. 1 જુલાઈ 2024 અમલ મૂકવામાં આવશે. પરિવારનું પેન્શન માટે નિશ્ચિત તબીબી વધુ મળશે. વિધવા સુધાછડા લીધેલ અપરિયો પુત્રીઓ પર એફએમ લાભ મળશે. એનો અર્થ એ છે કે દરેક તેઓ પણ દર મહિને 1000 તબીબી વધુ મળશે. રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે. તમને જેમ યથાવત પેન્શન વળી નાગરિકો રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ યથાવત રહેશે. હાલમાં 40% ડિસ્કાઉન્ટ એમને મળે છે. તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ. મળીશું નવા એક વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.